હેલો મિત્રો, કેમ છો બધા? હું છું આપનો મિત્ર ભાવિક રાઠોડ અને આ છે આપણી યુટ્યુબ ચેનલ ભાવિક રાઠોડ બ્લોગ. આજે આપણે આવી ગયા છીએ બનાસકાંઠા જિલ્લાની નજીક અને એક ખૂબ જ સરસ સ્થળ સેબરગોક તમે લોકો જોયું હશે અને આજે આપણે મારા બ્લોગ થકી પણ જોઈ લેજો. સરસ હોય છે જગ્યા અને હું ખાસી વખત આવેલો છું, સારી જગ્યા છે, તો જો તમને પણ અમે બતાવીએ અમારા બ્લોગ થકી. તો ચાલો મિત્રો, આખું મંદિર ગોગ મહારાજની મૂર્તિમાં બનાવેલું છે. જોઈ ગયા છીએ સેવર ગોગ મંદિર, ગોગા મહારાજનું મંદિર છે, સરસ મજાનું ગોગા ટેમ્પલ. આ જગ્યા પહાડોની વચ્ચે આવેલી મસ્ત મજાની જગ્યા. મારા મિત્રો, બોલો કેવી છે સુવિધા? સુવિધા સારી, ચાની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે. તમે બહારનો લુક જોઈ શકો છો મંદિર. પણ બીજું ભાવિકભાઈ, આ બહુ અદ્ભુત મંદિર છે. એની રચના છે ને, એની પ્રતિમા બધા ગોપ મહારાજના રચના, બહુ સારી થીમ છે અને બહુ મસ્ત છે. આખા મંદિર પર તમને મંદિરની જે પ્રતિમા હોય, આખું મંદિર જ એમ એક ગોગ મહારાજ જે બેઠેલા સ્ટાઇલ છે આપણા, હા એ રીતે બનાવેલું છે અને ખૂબ જ સરસ લાગે છે. તમે આવજો એકવાર, મજા આવશે. એક ડિઝાઇનથી આખું કરેલું છે, હા એક જ ડિઝાઇન આખું મંદિર એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. ભોજનશાળાની પણ વ્યવસ્થા છે અહીંયા આપણે કરેલી છે. આ બાજુ મત્સ્ય અવતાર, આ બધા અવતાર અને આ બધા વિષ્ણુ ભગવાનના અવતારની પ્રતિમાઓ છે, ખૂબ સરસ. હેલો મિત્રો, તો આપણે સેબરગોગના દર્શન કર્યા અને ત્યાંથી આપણે આવી ગયા છીએ હવે શ્રી તારંગાજી જૈન તીર્થ મંદિર. સતલાસણાથી, ખેરાલુથી સતલાસણા જવાની વચ્ચે આવે છે તારંગા મંદિર, જૈન તીર્થ મંદિર છે, ખૂબ જ સરસ જોવાલાયક. તો આજે આપણે તમને અહીંયા દેખાડીશું જૈન તીર્થ મંદિર, તારંગાજી ટેમ્પલ. ચાલો આપણી સાથે વિડીયોમાં. ગંગા જૈન તીર્થ ભોજનાલયમાં આપણે ભોજન લીધું. ગંગા જૈન તીર્થમાં આપણે આવ્યા હતા, પહેલાં ભોજનશાળામાં ગયા હતા, કારણ કે ભોજનશાળા પછી એક વાગ્યા જેવું બંધ થઈ જાય છે સમથિંગ, એટલે પહેલાં ભોજનશાળામાં આપણે ભોજન લીધું અને 100 રૂપિયાનો પાસ છે અને જમવાની વ્યવસ્થા ખૂબ સરસ છે. અને હવે ભોજન લઈને હવે મેઇન મંદિર તરફ આપણે દર્શન કરવા જઈશું. તો આપણે તારંગા ટેમ્પલ આવ્યા હતા. તારંગા ટેમ્પલમાં અંદર વિડીયો શૂટિંગ એલાઉડ નથી, એટલે આપણે અંદર તમને બતાવી નથી શક્યા. હવે અમે જઈ રહ્યા છીએ ધરોઈ ડેમ. તારંગા ટેમ્પલ તમે આવો તો બંને બાજુ પર્વતમાળા છે, એક પર્વતમાળામાં ડેરીઓ છે ઉપર બંને સાઈડ, અને એક ડેરી તમે ચડો તો 500 પગથિયા સમથિંગ છે ને, બીજી આ બાજુ ડેરી છે એ સમથિંગ 700 પગથિયા છે. તો તમે આવો, ત્યાંની મુલાકાત લેજો. અમારી પાસે ટાઈમનો અભાવ આવવાથી અમે લોકો સીધા નીકળી ગયા છીએ. તો મળીએ તમને ધરોઈ ડેમ પર. મિત્રો, આપણે આવી ગયા છીએ ધરોઈ ડેમ ઉપર. તમે જોઈ શકો છો ધરોઈ ડેમ સતલાસણા નજીક આવેલો, ખૂબ સરસ જોવાલાયક સ્થળ. એક દરવાજો સમથિંગ ખોલેલો છે. અમે જીજાજી, બહેન, પપ્પા બધા, કેવું છે ધરોઈ ડેમ, કેવો છે? સરસ નજારો. ફર્સ્ટ ટાઈમ તમે આવ્યા? હા, હું ફર્સ્ટ ટાઈમ આવ્યો. નજારો કેવો છે ધરોઈ ડેમનો? હું તો આવેલો છું, નાનો હતો ત્યારે આવ્યો હતો. વાતાવરણ સારું છે, વરસાદી માહોલ, ઠંડક પણ છે. આમ જોઈએ તો પ્રકૃતિ સોળે કળાએ કેટલી ઉઠી છે.
કેટલો મસ્ત નજારો છે જોવાલાયક. તો તમે આવજો, વિડીયો તો વિડીયોના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છીએ. પેલી બાજુ બી દૂર દૂર સુધી તમને એવું લાગશે કે જાણે દરિયો હોય, એમ નદી છે પણ લાગે તમને એવું કે દરિયો છે એટલું. આપણે મિત્રો આવી ગયા છીએ તારંગાથી સેજ આગળ, આગળ એટલે તારંગાથી રિટર્ન થતા તારણ માતા આવે છે. પર્વતોની વચ્ચે ઘેરાયેલું મંદિર, અમે બી ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ અહીંયા તારણ માતાનું મંદિર. બોર્ડ મારી તું અમે લોકો તારણ માતાજીના ત્યાં આવી ગયા છીએ. થોડા પગથિયા છે ચડવાના. દીપિકાબેન, મધુબેન, પપ્પા, ગુફામાં માતાજી બિરાજમાન છે. તારણ માં મંદિર છે, અંદર ગુફામાં તારણ માતાજી મળી. એ મળી તારણ. ગુફાની અંદર મંદિર છે માળીનું. આવો નજારો દેખાય છે, બહુ મસ્ત જગ્યા છે. અનસીન જગ્યા, આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. નહીં પિંકી, તારણમાના મંદિરે ફર્સ્ટ ટાઈમ આવ્યા. અમારા વનસ્પતિ શાસ્ત્રના મેડમ એમનું કામ કરી રહ્યા છે. આ રસ્તોથી બી આવી શક્યો છો તમે, મે બી આ ઉતરવાનો રસ્તો હશે. બંને રસ્તા છે, પણ તમે નજારો દેખો તારણ માતાનું મંદિર. તારંગા જોતો ફર્સ્ટ, તારંગા જોતો પહેલીવાર આવશે અને તારંગાથી રિટર્ન. તારંગા જતા હોય તો પહેલું મંદિર આવશે અને તારંગાથી રિટર્ન જતા હોય તો બી મંદિર આવશે. તારણમાનું મંદિર મોટું બોર્ડ મારેલું છે, આવજો. ખૂબ સરસ જગ્યા છે. અમે લોકો, હું બી ફર્સ્ટ ટાઈમ આવ્યો. જઈ શકો છો, ઉતરવાનું છે. અમે ઉતરી રહ્યા છીએ. શું થયું રસ્તામાં તમારો હાથ? હે બેન, સાફ આવી ગયો. સાફ આવ્યો, તમે હિન્દી પૂછાડીએ ધોરીને પાછા આવી ગયા. તો આપણે આવી ગયા છીએ હવે ઘરે. તો આજનો વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ, કીપ વોચિંગ ભાવિક રાઠોડ બ્લોગ. તો હું બી ફર્સ્ટ ટાઈમ આવ્યો અને પાસે પાસી જાય.